દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 10.5. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી 20 સિરિંજ પાણીથી ભરેલી છે. મતલબ જુદું જુદું ક્ષેત્રફળ આડછેદનું હોય એનો અર્થ એવો થયો કે એક સિરિંજ થોડી જાડી છે ને એક સિરિંજ પાતળી છે. કઈ રીતનું કહ્યું છે કે એક રબર ટ્યુબથી ચુસ્તપણે જોડેલી છે. સિરિંજમાં નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1.0 અને 3 સેન્ટીમીટર છે. હવે આપણે સિરિંજ દોરતા નથી, આમ તો બે સિરિંજ દર્શાવી તો દર્શાવી શકીએ, પરંતુ નહીં, નાની સિરિંજ અને મોટી સિરિંજ. નાની સિરિંજ માટે આડછેદનું ક્ષેત્રફળ A1, આના માટે આડછેદનું ક્ષેત્રફળ A2. અહીંયા વ્યાસ છે, ઓકે, અહીંયા વ્યાસને આપણે D1 કહીશું નાની સિરિંજ માટે, આના માટે D2 કહીશું. તો નાની સિરિંજ અને નાના સિરિંજના પિસ્ટન અને મોટી સિરિંજના પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1.0 સેન્ટીમીટર અને અહીંયા 3.0 સેન્ટીમીટર. તો એનો વ્યાસ કેટલો થશે? 0.5 સેન્ટીમીટર. આનો વ્યાસ R2 કેટલો થશે? 1.5 સેન્ટીમીટર. ઓકે, તો R આપી દીધું છે, તો આનું ક્ષેત્રફળ કેટલું લખી શકીએ? πr1² આનું ક્ષેત્રફળ કેટલું લખીએ? πr2² પછી જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે, ધેટ ઇઝ F1, 10 ન્યૂટન, ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. મતલબ એમાં આપણે શું શોધવાનું છે? F2 ફાઇન્ડ કરવાનું છે. અને બી, જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર ધકેલવામાં આવે, 6 સેન્ટીમીટર જેટલો અંદર એટલે L1 બરાબર 6 સેન્ટીમીટર, તો મોટા પિસ્ટન કેટલો બહાર ખસશે? ધેટ ઇઝ L2 બરાબર કેટલો બહાર ખસશે. આપણે થોડીક ગ્રાફિકલી સમજી લઈએ એટલે આપણને થોડી વધારે ખબર પડે. સમજીશું, અહીંયા એક નાની સિરિંજ બનાવી દઈએ, એનો પિસ્ટન દર્શાવી દઈએ, અહીંયાથી ધક્કો મારવાનો પેલો જે નોઝલ હોય છે એ નોઝલ છે, અહીં આગળ એની પાઇપ છે. એક મોટી સિરિંજ બતાવી દઈએ, આ સિરિંજ ને એકબીજા સાથે એક પાઇપ થી જોડેલ છે, પાઇપ થી જોડેલ છે. હવે શું થશે? અહીંયાથી આ તરલ ભરેલું છે, તો અહીંયાથી જેટલો ધક્કો મારવામાં આવશે એટલું આ નોઝલ શું થશે? બહાર ખસશે. આ એ નોઝલ છે, બહાર ખસશે. આ સિરિંજ છે, આ નાની સિરિંજ, આ મોટી સિરિંજ છે. હવે આનું ક્ષેત્રફળ, ધેટ ઇઝ A1, અહીંયાથી લગાવવામાં આવતું બળ, ધેટ ઇઝ F1, અહીંયા બહારની તરફ મળતું બળ F2, આનું ક્ષેત્રફળ A2. તો આપણે F2 મેળવવું છે, તો આપણે જાણીએ છીએ ને પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ, શું છે? પાસ્કલનો નિયમ. નિયમ મુજબ પહેલો એ પાર્ટ લઈએ, ચલો F1/A1 બરાબર શું થશે? F2/A2. આપણે મેળવવાનું છે F2, તો શું થશે? A2/A1 × F1. A2 πr2² / πr1² × F1. F1 10. તો F2 = આ ઉડી જાય R2. R2 કેટલા છે? 1.5 × 1.5 / R1 0.5 × 0.5 × 10. ચલો F2 ની કિંમત મેળવો, કેટલી થાય છે? ઓકે, હવે બીજું આપણને કહ્યું છે, બીજો ભાગ પૂછ્યો છે,
આ ભાગ માટે જ આકૃતિ જરૂરી હતી કે અહીંયાથી આપણે ધક્કો મારીને ધારો કે આ પિસ્ટનને આટલો ઉપર લઈ જઈએ તો એનો અર્થ શું થયો કે આટલું તરલ આપણે અહીંયાથી આગળ ધકેલ્યું તો જેટલું તરલ અહીંયાથી ધકેલશું એટલું તરલ અહીંયા નીચે આવશે કે નહીં આવે મતલબ જતું તરલ અહીંયાથી જેટલા તરલને આપણે અહીંયાથી ધકેલ્યું એટલું તરલ અહીંયા આગળ આવશે તો અહીંયાથી ધકેલેલા તરલનું કદ કેટલું થયું તો કે લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ બરાબર તો અહીંયાથી બહાર આવશે તરલનું ક્ષેત્રફળ કેટલું થયું અહીંયા એ પણ શું થશે લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ તો જો આ L2 હોય ને આ L1 હોય તો શું લખી શકાય B સિરિંજ A માંથી ધકેલવામાં આવતું તરલ સિરિંજ બી માં આવશે મતલબ કે એનું કદ ફ્લક્સ એ એટલે આપણે નાની સિરિંજ લઈ લઈએ એ બરાબર બી નું કદ ફ્લક્સ કદ ફ્લક્સ કેટલું લઈશું એલ વન એ વન બરાબર એલ ટુ એ ટુ એલ ટુ લેવું છે તો શું થશે એ વન અપોન એ ટુ ઇન્ટુ એલ વન એલ ટુ બરાબર એ વન પાય આર વન સ્ક્વેર પાય આર ટુ સ્ક્વેર ઇન્ટુ એલ વન એલ વન કેટલું આપી દીધું છે આપણને 6 સેન્ટીમીટર L2 પાય પાય કેન્સલ R1 કેટલું છે 0.5 × 6 ડિવાઈડેડ બાય 1.5 × 1.5 ઓકે તો કેટલા થશે બોલો L2 ની વેલ્યુ કેટલી થશે હા 0.66 સેન્ટીમીટર તો આ તરલ કેટલું આ સિરિંજ કેટલી ઉપર આવશે 0.66 સેન્ટીમીટર જેટલી ઉપર આવશે